સૌપ્રથમ તો સેવ પાર્કિંગ નામનો ઓપ્શન પ્રાપ્ત થશે કે જ્યાં આપણે પાર્કિંગમાં પાર્ક કરેલી હોય કાર આપણું વેહિકલ જી તો ત્યાં QR કોડ રાખેલો હશે જેની અંદર આપણે સ્કેન કરી શકીશું તે QR કોડ અને સ્કેન કર્યા બાદ તે પાર્કિંગ આપણે એપ્લિકેશનની અંદર સેવ થઈ જશે અને જ્યારે આપણે વિદાય લેવી હોય ત્યારે તે ડિરેક્ટ આપણા વેહિકલ સુધી આપણને ગાઈડ કરી જશે ગુજબોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. 600 એકરમાં ફેલાયેલું પ્રમુખ સ્વામીનગર જો તમે ના જોયું હોય તો હવે એક મહિનો તમારી પાસે છે. એક મહિનાની અંદર તમે આપણી કાલ્પનિક નગરી જેને કહી શકીએ ને કે કલ્પનાઓમાં જ આવી નગરી આપણે જોતા હોય અને હવે એ નગરી આપણી સામે એક મહિના માટે સાચો સાચ સામી ઊભી થઈ ગઈ છે. પણ ક્યારેક એવું થાય કે બહુ વિશાળ જગ્યાની વાત કરતો હોય ને ત્યારે આપણને કાલ્પનિક થાક પણ લાગે કે ઓહો ગાડી ક્યાં પાર્ક કરશું અને પછી ત્યાં કઈ રીતે જગ્યાએ પહોંચશું, પછી આટલી બધી જગ્યામાં ફરશું તો ભૂખ લાગશે તો શું કરશું, તરસ લાગશે તો શું કરશું, ત્યાંથી પાછું ફૂડ કાઉન્ટર તો કેટલું દૂર હશે, કઈ રીતે ગોઠશું, પાછા આવીને વ્હીકલ્સ કઈ રીતે ગોઠશું, આ બધી વસ્તુનો જેને છે ને આપણી અંદર વિચાર આવતો ને એની પહેલાં BAPSના બધા સંતો મહંતોના મનમાં પણ વિચાર આવી ગયો કે ભાઈ લોકો આટલા મોટા પાયે કોઈ નગરી ઊભી થતી હોય તો હેરાન ન થવા જોઈએ. એક PSM 100 નામની એપ્લિકેશન બની છે, એને કે વન સ્ટોપ સોલ્યુશન ટાઈપની આ એપ્લિકેશન છે. આ વન સ્ટોપ સોલ્યુશન કઈ રીતે બની છે સૌથી મહત્ત્વની વાત જાણવા જેવી એ છે. તો સૌથી પહેલાં આપણે આપણા મોબાઈલમાં PSM 100 ડાઉનલોડ કરી લઈએ અને પછી આપણને હવે અહીંના સ્વયંસેવક યોગેશભાઈ પારેખ જણાવશે કે એકચ્યુઅલી PSM 100ના ઓબ્જેક્ટિવ શું શું છે. યસ, અહીંયા ફૂડ માટે કે કોઈ પણ એમ્યુનિટીઝ માટે તમારે ક્યાંય શોધવા જવું પડે તેમ નથી, કેમ કે એક PSM 100 નગર નામની એપ્લિકેશન BAPS સંસ્થા દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે કે જેનાથી આપને ઇન્ટરેક્ટિવ મેપ તે આપ જોઈ શકશો અને નજીકનું પ્રેમવતી કયું છે, પાણી પીવાનું કઈ જગ્યાએ છે, વોશરૂમ ક્યાં છે, નજીકનો પ્રદર્શનખંડ કઈ જગ્યાએ છે તે પણ જોઈ શકીશું. અને ખાસ તો કોઈ પણ ભાવિક જનતા કોઈ પણ મુલાકાતી તે ભેટ ભરી શકે તે માટે ખૂબ જ ટોકન પ્રાઇસ પર આપણને અહીંથી પ્રેમવતીમાંથી ફૂડ ઉપલબ્ધ થશે. સો ફ્રેન્ડ્સ, આપણને હમણાં જે યોગેશભાઈ વાત કરી કે PSM 100 નામની એપ્લિકેશન છે એ તમે અહીં જે પ્રમુખ સ્વામી નગરમાં આવશો, 600 એકરનું આ નગર છે પણ એમાં જે મેઇન અલગ અલગ જે આકર્ષણો છે એ 200 એકરની અંદર આખા સચવાયેલા છે. પણ બાકીના ભાગમાં આપના વ્હીકલ્સ જ્યાં પાર્ક થયા હોય અથવા કઈ જગ્યાએ તમે તમારી કાર કે બાઇક પાર્ક કરેલી છે એ કદાચ હજારો વ્હીકલ્સની વચ્ચે ખ્યાલ ના આવે તો એના માટેની પણ એક વ્યવસ્થા છે. જરા એ ડિટેલમાં સમજાવશો કે PSM 100ના કયા કયા ઓબ્જેક્ટિવ્સ છે. ઓકે, સો PSM 100 નગર નામની એપ્લિકેશન આપ એપ સ્ટોર પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશો જી, કે જેની અંદર સૌ પ્રથમ તો સેવ પાર્કિંગ નામનું ઓપ્શન પ્રાપ્ત થશે કે જ્યાં આપણે પાર્કિંગમાં પાર્ક કરેલી હોય કાર આપણું વ્હીકલ જી તો ત્યાં QR કોડ રાખેલો હશે જેની અંદર આપણે સ્કેન કરી શકીશું તે QR કોડ જી, સ્કેન કર્યા બાદ તે પાર્કિંગ આપણે એપ્લિકેશનની અંદર સેવ થઈ જશે અને જ્યારે આપણે વિદાય લેવી હોય ત્યારે તે ડિરેક્ટ આપણા વ્હીકલ સુધી આપણને ગાઈડ કરી જશે. તો એ જે કોડ ક્યાં હશે, એ જે તે સગી જગ્યા રાખેલા હશે, જે પાર્કિંગ હશે તે પાર્કિંગના નંબર આપવામાં આવેલા હશે અને તે સાઇનબોર્ડની બાજુમાં જ તે QR કોડ રાખવામાં આવેલો હશે. ધેટ્સ ગ્રેટ, ધેટ્સ ગ્રેટ. અને જ્યારે પણ આપણે નગરની અંદર પ્રવેશીશું ત્યારે સામે જ એક ઇન્ટરેક્ટિવ મેપ માટેનો QR કોડ રાખવામાં આવેલો હશે જેને આપણા QR કોડથી સ્કેન કરી શકીશું અને તેના પછી આપણા એપ્લિકેશનની અંદર એક ઇન્ટરેક્ટિવ મેપ આવી જશે કે જેનાથી આપણે નિયરેસ્ટ કોઈ પણ વસ્તુ કે નિયરેસ્ટ પ્રદર્શન છે, લોકેશન છે તે આપણે જોઈ શકીશું. બરાબર. તે ઉપરાંત બધી વસ્તુની માહિતી ક્યાં છે, કઈ જગ્યાએ છે તે આપણને અહીં ડિટેલમાં પ્રાપ્ત થશે, તેના ફોટોઝ સાથે તેના વિશેનું શોર્ટ ઇન્ટ્રોડક્શન. જેમ કે આ જે છે ભજન કુટીર, આ ભજન કુટીર છે કે જ્યાં ભગવાનના ભજન થતા હશે, ભાવિક જનતા દ્વારા આપણે પ્રાર્થના, દર્શન, પ્રદક્ષિણા કરી શકીશું. વાહ, તેની સર્વે ડિટેલ્સ, દરેકે દરેક વસ્તુની બ્લડ ડોનેશન કેમ્પ્સ થવાના છે જી જી, તેનું ઇન્ટ્રોડક્શન છે. ઓકે, એટલે પ્રદર્શન ખંડોનું. પછી આપણે હમણાં જે વાત કરી કે આપણે જે પ્રેમવતી જે છે એના લોકેશન્સ પણ આપણને અહીંથી ખ્યાલ પડશે. યસ, તો અહીં એમ્યુનિટીઝ છે તેની અંદર પ્રેમવતી રેસ્ટોરન્ટ્સના દરેક લોકેશન, BAPS સ્ટોર્સના લોકેશન, ફર્સ્ટ એઇડ મેડિકલ સેન્ટર્સના લોકેશન. પ્રેમવતી જે કરો તે આપણને પ્રાપ્ત થશે. શો લોકેશન્સ, તેની અંદર બધી વસ્તુ આવી શકશે. શો લોકેશન્સ, આ ઇન્ટરેક્ટિવ મેપ જ્યારે આપણે અહીં આવશું અને QR કોડ સ્કેન કરશું ત્યારબાદ ચાલુ થશે, ઉપલબ્ધ થશે.
ઓકે અત્યારે શું આવે છે? અત્યારે હજી અંડર અંડર ઓલા ડેવલપમેન્ટ છે, પણ આઈ થિંક કે કાલ પરમ દિવસમાં ચાલુ થઈ જશે જ્યારે બધું લોન્ચ થઈ ગયું છે ત્યારે. ઓકે, તો આ બહુ જ કામની એપ્લિકેશન છે ફ્રેન્ડ. ફરી પાછો તમને નામ કહું છું, PMS 100, PSM 100 આ એપ્લિકેશનનું નામ છે. પ્રમુખ સ્વામી નગરની મુલાકાતે આવો, અહીંયા અહીંયા દર્શને આવો, ત્યારે આ એપ્લિકેશન આ જરૂર ડાઉનલોડ કરી લેજો. જેને કહે કે મલ્ટી ઓબ્જેક્ટિવ્સ આની અંદર રહેલા છે. હવે આપણે એપિસોડને કમ્પ્લીટ કરીએ એ પહેલાં ફરી પાછા આખા જે પ્રમુખ સ્વામી નગર છે એની એક ફરી પાછી એક જેસ્ટ આપી દેશો કે અમદાવાદથી આવો ત્યારે બાઇક્સ માટે એના માટે કઈ રીતે બધી સહુલિયતો છે. આ જ એપ્લિકેશનની અંદર આપણને અહીંનું ટ્રાવેલ ગાઈડ પ્રાપ્ત થશે કે આપણે કયા ડિરેક્શનથી આવીએ છીએ તે પ્રમાણે આપણને અહીંનો રૂટ દેખાડવામાં આવશે. જેમ કે આ 600 એકરની અંદર જે ફેલાયેલું આખું નગર છે તો તેની બાઉન્ડ્રીઝની કઈ બાજુ આપણે વેહિકલ પાર્ક કરી શકીએ, અને તેથી પણ ઉપરાંત અહીં આવવા માટેના 7 ગેટ્સ છે કે કોઈ પણ જનતાએ ભાવિક જનતાએ આવતી વખતે વધારે ચાલવું ન પડે તે માટે નિયરેસ્ટ ગેટ પર પાર્કિંગ કરીએ અને તરત જ નગરની અંદર એન્ટ્રી પ્રાપ્ત કરી લઈએ તેવી વિશેષ સુવિધા અહીં આપણને પ્રાપ્ત થશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સો મિત્રો, બીજી તમને એક વાત કહી દઉં કે અહીંયા જે શારીરિક રીતે અશક્ત છે અથવા જે સિનિયર સિટીઝન્સ છે જે લાંબુ ચાલી શકે એમ નથી એ વ્યક્તિઓ માટે પણ અહીંયા ખાસ પ્રકારની ગાડીઓની વ્યવસ્થા છે, બેટરી ઓપરેટેડ 1 kind ઓફ ગોલ્ફ કાર્સ જેને આપણે કહીએ, અને અને આવી 1, 2 કે 5 નહીં પણ 20થી પણ વધુ ગોલ્ફ કાર્સ જે છે એ અહીંયા લોકોની સેવામાં રહેશે. જે શારીરિક રીતે અશક્ત છે, સિનિયર સિટીઝન્સ છે, એમની સેવામાં આ કાર્સ રહેશે. અમે જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે પુસ્તકાલયથી માંડી અને અહીંના જે અલગ અલગ ડોમ્સ જે છે એ ડોમ્સ પણ તૈયાર થઈ રહ્યા હતા. અહીંના ત્રણેય રસ્તાઓ ઉપર જે સુંદર વાતાવરણ ઊભું થયું હતું, આપણને એક આખા નગરની અંદર જે મુખ્ય રસ્તાઓ જેમ દેખાતા હોય એમ અહીંયા શાંતિ માર્ગ, નારાયણ માર્ગ અને પ્રમુખ માર્ગ એ ત્રણ માર્ગો પણ હતા. અને એ ત્રણ માર્ગોનો મતલબ શું છે ચાલો એ જાણીએ. અત્યારે હું જે જગ્યાએ ઊભો છું આ એક માર્ગ તમે જોઈ રહ્યા છો, આ માર્ગનું નામ છે શાંતિ માર્ગ. અહીંયા એક માર્ગ એની પેરેલલ બીજો જાય છે એનું નામ છે નારાયણ માર્ગ, અને ત્રીજા માર્ગનું નામ છે પ્રમુખ માર્ગ. હું કાંઈ કહું એની પહેલાં તમે મને જવાબ દો એ નામ શું કામ હશે આવું? એકચ્યુઅલી એ નામ છે પ્રમુખ સ્વામી મહારાજના જ નામ. પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણનું નામ છે શાંતિલાલ. એમના પછી જ્યારે એમણે દીક્ષા ગ્રહણ કરી ત્યારનું એમનું નામ હતું નારાયણ સ્વરૂપ સ્વામી, અને પછી જ્યારે શાસ્ત્રીજી મહારાજે એમને એક નવા નામથી બિરદાવ્યા એ પ્રમુખ સ્વામી મહારાજ. તો આ ત્રણેય નામથી અહીંયા રસ્તાઓ છે, પણ તમે ત્રણેય માર્ગમાંથી ગમે માર્ગ ઉપર જશો ને ત્યાં તમને એ પ્રકારની જ અનુભૂતિ થશે. અહીંયા જ્યારે તમે શાંતિ માર્ગ ઉપર ચાલો ને ત્યારે અત્યારના જે સંત દ્વારથી તમે પ્રવેશો અને શાંતિ માર્ગ ઉપર જ્યારે આગળ આવશો ત્યારે પ્રેમવતી, પછી એક ડોમ આવશે, પછી પાછું પ્રેમવતી, પાછો એક ડોમ આવશે. એ દરેક ડોમની એક અલગ ખાસિયત છે. દરેક ડોમની અંદર અલગ અલગ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ પણ દેખાડવામાં આવે છે અને એમાં જીવનનો સૌથી ગૂઢાર્થ જે છે એ છુપાયેલો હોય છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવન કાર્ય દરમિયાન જેટલા મહત્ત્વના કાર્યો કર્યા છે, ઇવન એમના કાર્યો ઉપરાંત જે દ્રષ્ટાંતો એમણે આપ્યા છે એમની પણ ડોક્યુમેન્ટરીઝ છે. જીવનની અંદર એક જેમ તે તમને એક કે બે દાખલા આપું કે હૃદય તૂટે ઘર તૂટે, પછી અહીંયા એક ડોમ છે જેનું નામ છે સંત સુખ સંતમ સંત પરમ હિતકારી. આ દરેક ડોમની એક ખાસિયત છે અને એ પ્રમાણે જ અહીંની ફિલ્મ્સ પણ દર્શાવવામાં આવશે. અહીંયા આવો ત્યારે મારો એ આગ્રહ છે કે ભલે 5 કલાક 6 કલાક 7 કલાક લાગે, જીવનનો આવો લાવો ક્યારેય નહીં મળે. જીવનમાં તમને એમ લાગતું હોય ને કે મારે આ જ્ઞાનની પરમ આવશ્યકતા છે એ ડોક્યુમેન્ટરી ફિલ્મ અવશ્ય જોવી. આ દરેક ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક અસર કરી જાય છે, જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણું ડાયવર્ઝન લઈ આવે છે. ક્યારેક ક્યારેક આપણે એમ લાગે ને કે જીવનનો રસ્તો બહુ કઠિન થઈ ગયો છે, ત્યારે આવા સંતો અને જેને કહે ને કે હરિસમાન આવા સંતો એના સંદેશાઓની આ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ અવશ્ય જોવી જોઈએ. આ બધા ડોમ્સ જે છે એનો શુભારંભ તો આજે હું આજે 13 તારીખે શૂટ કરી રહ્યો છું અને આજે હું તમને નહીં દેખાડી શકું, અને આમ પણ ડોક્યુમેન્ટરી ફિલ્મ તમને યુટ્યુબ ઉપર નહીં દેખાડી શકું. એના માટે તમારે સ્પેશિયલ અહીંયા આવવું પડશે અને એનો લાવો લેવો પડશે. ફિલહાલ તો અહીંયા જ્યાં સુધી તમારી દ્રષ્ટિ જાય છે અને જેટલી આ LED લાઇટ્સ છે ત્યાં સુધી છેલ્લે સુધી આ શાંતિ માર્ગ છે, અને શાંતિ માર્ગ ઉપર તમને આ પ્રકારનું જ બધું જોવા મળવાનું છે. ફિલહાલ તો આ વિડીયોને
આપણે પ્રેમવતી સાથે કમ્પ્લીટ કર્યો હતો, પણ આજે પ્રેમવતી હું અહીં આવ્યો છું તો મોટાભાગના પ્રેમવતી જે છે એનો ક્લોઝિંગ ટાઈમ હતો, અને જે મોટા પ્રેમવતી છે એ આખા શતાબ્દી નગર જે છે પ્રમુખ સ્વામી મહારાજ નગર એનું જ્યારે ઉદ્ઘાટન થશે પછી એ બધી વસ્તુ કાર્યાન્વિત થશે.